विद्यार्थी मित्रों केम छो मजा में धोरण 12 केमिस्ट्री रसायन विज्ञान चैप्टर नंबर 7 पी विभाग ना तत्वों अपने चाली रही है। तो लास्ट टाइम अपने समूह नंबर 16 ना तत्वों की बात करी थी, आज अपने बात करवाना चाहिए ए समूह नंबर 16 नो एक तत्व छे सल्फर, एना केटला ऑक्सो एसिड नी वात करवानी छे। ई ऑक्सो एसिड नी वात कर्या पछी एमना बंधारण केवा छे ते पछी એમાંથી એક સલ્ફરનું એક સંયોજન H2SO4 સલ્ફ્યુરિક એસિડ જેને સંપર્ક વિધિ કહેવાય છે એનો અભ્યાસ, પછી એ સલ્ફ્યુરિક એસિડના કેટલાક રાસાયણિક ગુણધર્મો છે, ત્યાર પછી આપણે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો સમૂહ 17 એમાંથી બોર્ડમાં દર વર્ષે એકાદ પ્રશ્ન પૂછાતો હોય છે એ સમૂહ નંબર 17 ની વાત કરીશ, બરોબર। એ પહેલા આપણે આમની અંદર સલ્ફરના અપરૂપો અને સલ્ફર ડાયોક્સાઇડ એ આપણે અભ્યાસક્રમમાં નથી, બરોબર, હાલ પૂરતી આ વર્ષ માટે। તો આપણે ડાયરેક્ટ સલ્ફરના ઓક્સો એસિડ સમૂહ નંબર 16 નું બીજું તત્વ સલ્ફર છે એમના ઓક્સો એસિડ ની વાત કરવાની છે। તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ઓક્સો એસિડ આપણે ફોસ્ફરસ ના ઓક્સો એસિડ ની વાત કરી હતી, શું વાત કરી હતી? દાખલા તરીકે ફોસ્ફરસ ની જો વાત કરો, ફોસ્ફરસ ના ઓક્સો એસિડ ની, સમજી લો કે મારી પાસે અચોક એ ફોસ્ફરસ છે, તો આ જે પરમાણુ છે એની સાથે ઓક્સિજન ડબલ બોન્ડમાં અને એ જ પરમાણુ સાથે OH એકલ બંધમાં, અને એ OH માંથી H+ મુક્ત થાય તો તેને ઓક્સો એસિડ કહેવાય। અથવા માનો કે આ ધારો કે ચોક એક એસિડ છે, તો આ જે એસિડ છે એમાં જે એસિડમાં માનો કે મેં ફોસ્ફરસનો પરમાણુ લીધો છે, તો જે એસિડમાં ઓક્સિજન જે પરમાણુ સાથે જોડાયેલો હોય તે જ પરમાણુ સાથે OH પણ જોડાયેલો તો પણ તેને ઓક્સો એસિડ કહેવાય। પછી જે તે તત્વના ફોસ્ફરસ હોય તો ફોસ્ફરસના ઓક્સો એસિડ, સલ્ફર હોય તો સલ્ફરના ઓક્સો એસિડ। એટલે અહીંયા સલ્ફરના ઓક્સો એસિડ સમજાવો, બે અથવા 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછે તો ઓક્સો એસિડ એટલે શું? તો કે સમજી લો કે આ સલ્ફર છે, તો કે ઓક્સિજન જે એસિડમાં ઓક્સિજન દ્વિબંધી જે પરમાણુ સાથે જોડાયેલો હોય એ જ પરમાણુ એકલ બંધી OH સાથે જોડાયેલો હોય તો તેને કહેવાય ઓક્સો એસિડ। એટલે આ સલ્ફરના ઓક્સો એસિડ છે। પહેલું છે સલ્ફ્યુરસ એસિડ H2SO3, બીજું સલ્ફ્યુરિક એસિડ H2SO4, ત્રીજું થાયોસલ્ફ્યુરિક એસિડ H2S2O3, ત્યાર પછીનો સલ્ફરનો ઓક્સો એસિડ ડાયથાયોનસ એસિડ H2S2O4, આગળનો પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ H2H2O8 માર્શલ એસિડ કહેવાય, ત્યાર પછી જે H2H2O7 ઓડિયમ પાયરોસલ્ફ્યુરિક એસિડ પણ એને કહેવાય, પાયરોસલ્ફ્યુરિક એસિડ અથવા ઓલિયમ। મિત્રો આને 100% H2SO4 કહેવાય, કેટલો? 100% H2SO4, મતલબ નિર્જળ અને ઓલિયમ, બરોબર, ઓલિયમ ને 100% H2SO4 મતલબ નિર્જળ હોય, પાણી હોય નહીં, બરોબર છે। ત્યાર પછી જે H2SO5, 5 નથી S છે,
H2SO5 है, कैरोज एसिड। अच्छा बीजू नाम है पर सल्फ्यूरिक एसिड। त्यार पछी जे H2S2O6 डाइथायोनिक एसिड। तो आ छे सल्फर ना ऑक्सो एसिड। तो तुम्हें जो आ सल्फर अयुग्मित इलेक्ट्रॉन ऑक्सीजन डबल बॉन्ड में અને OH એકલ બંધમાં આ સલ્ફ્યુરસ એસિડ નું બંધારણ છે। સલ્ફ્યુરિક એસિડ સલ્ફર કેટલા ઓક્સિજન 4 એમાંથી બે હાઇડ્રોજન સાથે એટલે બે OH બે OH બનાવ વધ્યા કેટલા બે ઓક્સિજન તો સલ્ફર સાથે ડબલ બોન્ડ બે હશે ઓક્સિજન તમે જો સમજાય છે। આપણે વાત કરી હતી કે ભાઈ મોનોબેઝિક એસિડ ડાયબેઝિક એસિડ ટ્રાયબેઝિક એસિડ શા માટે કહે છે તો કે તમને ખ્યાલ છે આ બંનેની વિદ્યુત ઋણતા કેવી હોય સમાન હોય અને વિદ્યુત ઋણતામાં તફાવત હોય। યાદ કરો અધ્રુવીય અને ધ્રુવીયની વાત કરી હતી આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડમાં એટલે મોનોબેઝિક ડાયબેઝિક અને ટ્રાયબેઝિક એસિડ કહેવાતા હતા આપણે ફોસ્ફરસની વાત કરી ત્યારે। ત્રીજું છે થાયોસલ્ફ્યુરિક એસિડ H2H2O3 ત્યાર પછી છે ડાયથાયોનસ એસિડ ત્યાર પછી જે H2H2OH પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ સિંગલ સલ્ફર ઓક્સિજન ઓક્સિજન સલ્ફર ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ OH OH હાઇડ્રોજન કેટલા છે 2 ઓક્સિજન કેટલા 8 1 2 3 4 5 6 7 ને 8 હાઇડ્રોજન 2 તો 6 ઓક્સિજન એમાંથી સલ્ફર સાથે 2 ડબલ બોન્ડમાં અહીંયા 2 ડબલ બોન્ડમાં વચ્ચે 2 આવી ગયા ઓક્સિજન બરોબર છે। યાદ કરો પેરોક્સો બરોબર -1 ત્યાર પછી છે ઓલિયમ H2H2O7 કેટલા ઓક્સિજન છે 7 હાઇડ્રોજન કેટલા 2 એટલે 2 OH છે આર્યા 2 OH 4 ઓક્સિજન ડબલ બોન્ડ માં હોય કે 1 ઓક્સિજન તો 4 ને 5 ને 2 6 અને 6 ને 1 7 એટલે 7 ઓક્સિજન માંથી 2 ડબલ બોન્ડ માં અહીંયા 2 ડબલ બોન્ડ માં 4 જતા રહ્યા 2 ઓક્સિજન હાઇડ્રોજન સાથે એટલે 6 ગયા 1 ઓછો ઓક્સિજન અને અહીંયા જો એમની વચ્ચે અને આ છે ઓલિયમ। એ જ રીતે કેરોઝ એસિડ અથવા પરસલ્ફ્યુરિક એસિડ છે એમાં 5 ઓક્સિજન 2 હાઇડ્રોજન એટલે 2 હોય 3 ઓક્સિજન 2 ડબલ બોન્ડમાં એક સિંગલ બોન્ડ તો આ છે કેરોઝ એસિડ। ત્યાર પછી છે ડાયથાયોનિક એસિડ H2H2O6 તો અહીંયા કેટલા ઓક્સિજન છે 6 ઓક્સિજન છે એ જે 6 ઓક્સિજન છે એમાંથી 2 હાઇડ્રોજન છે તો 2 હોય બાકીના બચ્યા કેટલા 4 તો 4 ઓક્સિજન જો ડબલ બોન્ડની અંદર તો આ રીતે એનો બંધારણ એ સલ્ફર ના ઓક્સો એસિડ માં। તો મિત્રો સૌથી પહેલા તો વ્યાખ્યા ઓક્સો એસિડ કોને કહેવાય બે રીતે તમે વ્યાખ્યા આપી શકો એક જે એસિડ માં સલ્ફર ઓક્સિજન સાથે દ્વિબંધી જોડાયેલો હોય અને એકલ બંધથી OH જોડાયેલો હોય અને આ OH માંથી H+ મુક્ત કરે તેવા તેને ઓક્સો એસિડ કહે છે કહેવાય છે કહેવાય ઓક્સો એસિડ કહેવાય અથવા ઓક્સિજન જે પરમાણુ સાથે જોડાયેલો હોય તે જ પરમાણુ OH સાથે જોડાયેલો તો પણ તેને શું કહેવાય ઓક્સો એસિડ તરીકે ઓળખવામાં આવે છે। તો આ હતા સલ્ફરના ઓક્સો એસિડ। મિત્રો અહીં સંપર્ક વિધિ છે સલ્ફરનું એક સંયોજન એનું નામ છે H2SO4 સલ્ફ્યુરિક એસિડની બનાવટ આ તમારા હાલના અભ્યાસક્રમમાં નથી બરોબર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સલ્ફ્યુરિક એસિડની બનાવટ આપો અથવા સંપર્ક વિધિ સમજાવો પણ હાલના અભ્યાસક્રમમાં નથી તો શા માટે હું વાત કરી રહ્યો છું ખાલી જાણકારી માટે છે। સૌથી પહેલા સલ્ફરનું ઓક્સિડેશન કરો એટલે સલ્ફર ડાયોક્સાઇડ બને તમને ખ્યાલ છે ઈ જે સલ્ફર ડાયોક્સાઇડ છે એમની વધુ ડાયોક્સિજન સાથે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદીપકની હાજરીમાં B2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદીપકની હાજરીમાં પ્રક્રિયા કરે છે સલ્ફર ટ્રાયોક્સાઇડ હવે તમને ખ્યાલ છે આ ધાતુનો ઓક્સાઇડ છે એમની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે સલ્ફ્યુરસ એસિડ મળે SO3 પ્લસ H2O પણ બને છે એવું આ SO3 ને સીધો જ H2SO4 માં શોષી લેવામાં આવે છે શા માટે તો કે SO3 છે ને તો પાણી સાથે શું કામ ને H2O સાથે શું કામ ને તો કે H2O સાથે ધૂમ્ર ધુમ્મસ બનાવે ધુમાડો ઉત્પન્ન જો SO3 ની પાણી સાથે પ્રક્રિયા કરું તો એ મને અહીંયા મળશે પણ ધુમ્ર ધુમ્મસ બનાવશે। બીજું SO3 એ પાણીમાં ધીમી પ્રક્રિયા આપે છે કેવી આપે છે ધીમી પ્રક્રિયા
એટલે SO3 ને પાણીના બદલે H2SO4 માં શોષી લેવામાં આવે છે અને ત્યારે હાઇડ્રોજન 2 અને H2 સલ્ફર એક અહીંયા એટલે 2 H2H2 અને ઓક્સિજન 4 ને 3 7 અને આને કહેવાય પોલિયમ શું કહેવાય પોલિયમ કહેવાય શું કહેવાય અને પોલિયમ તરીકે ઓળખવામાં આવે અથવા અમે આપણે વાત કરી હતી પોલિયમ અથવા પાયરોસલ્ફ્યુરિક એસિડ આલ્યુ અને 100% સાંદ્ર H2SO4 કે પણ નિર્જળ શબ્દ યાદ રાખજો 100% એ સાંદ્ર H2SO4 કહેવાય પણ નિર્જળ પાણી વગર હોય છે આ H2SO4 પોલિયમ બહુ પૂછાય પરીક્ષામાં એક માર્ક પોલિયમ તરીકે અને આ હવે અને પાણી વડે શોષી લે તો ઈચ્છિત સાંદ્રતા કેટલા ટકા હતો 100% હતો ને હવે તમારે ઈચ્છિત સાંદ્રતા વાળો બનાવવો હોય તો H2H2O7 માં એમાં પાણી મળી અને માંથી ઈચ્છિત સાંદ્રતા વાળો H2SO4 સલ્ફ્યુરિક એસિડ બને અને આ સંપર્ક વિધિ દ્વારા H2SO4 96-98% પ્રાપ્ત થાય આ કેટલા ટકા હતો 100% હતો જો હે 100% H2SO4 નિર્જળ ને ઓલિયમ કહે છે ફરીવાર 100% H2SO4 નિર્જળ ને ઓલિયમ કહેવાય છે હવે એમાંથી આપણે ઈચ્છિત સાંદ્રતા વાળો બનાવો તો એમાં પાણી ઉમેરો એટલે કેટલા ટકા 100% માં કેટલા થઈ ગયો 96-98% એ તો સંપર્ક વિધિ દરમિયાન કેટલા ટકા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ બનાવી શકાય 96-98% મિત્રો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે અગાઉ મેં રિંગ ટેસ્ટમાં તમને એક વિટિકોસોટીમાં મેં તમને વાત કરી હતી સમજી લો કે આવી કોઈ કસનળી હોય પાત્ર હોય તો અહીંયા તમે જ્યારે પણ તમે યાદ કરો અહીંયા NO3 નું મિશ્રણ હતું NO3 માઇનસ નું અને Fe પ્લસ નું હતું તો અહીંયા સુધી મારો આ મિશ્રણ છે અને હવે હું આમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરું સાંદ્ર H2SO4 તો મિત્રો મારે કસનળીની અંદરની સપાટી ધીમે ધીમે ઉમેરવી જેથી કરી આ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સીધો જ પાત્રના તળિયે તો તમને એમ થાય સર કેમ પાત્રના તળિયે હોય કારણ કે એની ઘનતા કેવી છે વધારે છે એટલે આ મિશ્રણ ક્યાં જશે NO3 માઇનસ Fe પ્લસ 2 નું મિશ્રણ ક્યાં જશે ઉપર અને નીચે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જાય સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પ્રબળ ભેજ શોષક છે એટલે તરત જ ત્યાં ગરમી ઉત્પન્ન કરે જો તમે વધારે ઉમેરો તરત જ નીચે જાય પ્રશ્નની શું કરે તૂટી જાય અકસ્માત સર્જે તો આ વાત થઈ બરોબર છે વિટી કસો યાદ રાખો પથ્થર એમને તમે મિશ્રણ ઉપર જાય નીચે સલ્ફ્યુરિક એસિડ હોય અહીંયા તમે લિંક કસોટી વિટી કસોટી પથ્થર એમને મળે એટલા માટે હંમેશને માટે યાદ રાખો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જ્યારે ત્યારે ઉમેરો ત્યારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં પાણી નહીં પરંતુ પહેલા કસનળીમાં શું લઈ લેવાનું પાણી લઈ લેવું અને પાણીમાં સાંદ્ર H2SO4 ઉમેરવો જોઈએ પાણીમાં જ સાંદ્ર H2SO4 ઉમેરવો જોઈએ તરફ અકસ્માત થઈ જાય બરોબર આ ખાસ કાળજી રાખવાનું પાણી પહેલા લેવાનું કસનળીમાં પછી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું બલકે એવું નહીં કરવાનું કસનળીમાં તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ભેગા પછી તમે પાણી ઉમેરો બરોબર છે એટલે ધીમે ધીમે ફાસ્ટ જોવાનું ઓકે આ આપણા અભ્યાસક્રમમાં નથી પણ જાણકારી આ અભ્યાસક્રમમાં છે 3 માર્કનો પ્રશ્ન સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મો સમજાવો રાસાયણિક ગુણધર્મો તો સલ્ફ્યુરિક એસિડ કોની કોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એને અહીંયા સમજાવો તો કે પહેલું છે H2SO4 એ પાણી સાથે બરોબર છે તો 100% આયનીકરણ પામે તેના બે તબક્કામાં આયનીકરણ પામે પહેલો તબક્કો છે આ બીજો તબક્કો તો સલ્ફ્યુરિક એસિડ પાણીમાં સંપૂર્ણ 100% આયનીકરણ પામે તો ત્યારે એમાંથી H+ ઉત્પન્ન થાય એટલે એક H+ ઉત્પન્ન થયો એટલે H3O+ એક અને H3O+ હાઇડ્રોનિયમ આયન અને આમાંથી એક ઓછો થયો એટલે HSO4-. છે આ પહેલો તબક્કો ત્યારે K નું મૂલ્ય 10% વધારે બરોબર છે 10% વધારે બીજું આ પહેલા તબક્કામાં આયનીકરણ થયું બીજા તબક્કામાં આ HSO4 ને ફરી પાછી પાણી સાથે પ્રક્રિયા કરાવો તો આમાંથી એક હાઇડ્રોજન આને આપી દીધું આમાંથી રહેવો તો ના ને સોરી આની રહેવો તો એટલે H3 એક આપી દીધું તો પાછો H3O+ અને કોણ બને SO4-. જ્યારે Ka2 આ Ka1 કહેવાય Ka2 નું મૂલ્ય 1.2×10-2 યાદ રાખો કોણ એસિડિક વધારે તો કે જેમ Ka નું મૂલ્ય ઊંચું હોય તેમ એસિડની પ્રબળતા વધારે યાદ રાખો
કોણ એસિડિક વધારે કરે તો કે જેમ કે એ નું મૂલ્ય વધારે હોય એમ એસિડ ની પ્રબળતા વધારે હોય અને આ જલીય દ્રાવણ સાથે બીજું એમ એટલે ધાતુ x તરીકે શું લેવાનું તો કે ક્લોરીન ક્લોરીન નાઇટ્રેટ NO3 એમ ની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરતા HX M2SO દાખલા તરીકે હું એમ એટલે ધાતુ એટલે મેં સોડિયમ લીધું અને x તરીકે મેં આમાંથી Cl લીધું એટલે NaCl લઈ લીધું એની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની તો અહીંયા મને HX એટલે HCl ધાતુનો સલ્ફેટ ક્ષાર એટલે Na2SO4 સમજાય છે એટલે MX H2SO4 ઇટ્સ ગિવ HX M2SO4 NaCl સોડિયમ ક્લોરાઇડ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ ક્ષાર મતલબ Na2SO4 આપણને પ્રાપ્ત થાય છે એક મિત્રો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ ભેજ શોષક છે એટલે કોઈ પણ વસ્તુ પર પડે ને તો વસ્તુને જંત્રવયમાંથી પાણી શોષી લે નિર્જલીકરણ પ્રક્રિયા એટલે એ પદાર્થ કાળો પડી જાય એક અહીંયા પ્રક્રિયા છે ખાંડ ઉપરનો ખાંડ એક ખાંડ ઉપરની જે પ્રક્રિયા છે ને ચેરિંગ પ્રક્રિયા કહેવાય છે કઈ પ્રક્રિયા કહેવાય યાદ રાખજો બરાબર ચેરિંગ પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મોમાં એક ચેરિંગ પ્રક્રિયા છે તો એક પ્રશ્નમાં ખાંડ લેવાનો C12H22O ઓઇલ આ જે ખાંડ હોય એ કસનળીમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ધીમે ધીમે ઉમેરવાનું તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ ધીમે ધીમે એની સાથે પ્રક્રિયા કરશે એટલે એમાંથી હવે વિચારો તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પાણીને શોષી લે આ H2O થી એટલે 11 મોલ પાણી દૂર એમાં કાર્બન કેટલા 12 એટલે 12 કાર્બન છૂટા તો વિચાર કરો ખાંડ ઉપર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પડે તો 11 મોલ પાણીને શું કરે દૂર કરે કર્યા એ 11 મોલ પાણીને દૂર કર્યા તો કાર્બન બચ્યા કેટલા 12 એટલે ખાંડમાંથી પાણી દૂર થઈ ગયું નિર્જલીકરણ થઈ ગયું બરોબર છે તો આવા સમયે ખાંડ કેવી પડી જાય કાળી પડી જાય એટલે અહીંયા ખાંડ કાળી પડી બરોબર છે અહીંયા લખેલું છે પદાર્થ H2SO4 સાથે પ્રક્રિયા કરતો હોવો જોઈએ ને આ પદાર્થ અને માનો કે જો કરે તો પદાર્થનું શું કરે નિર્જલીકરણ કરે જો નિર્જલીકરણ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પદાર્થ સાથે પ્રક્રિયા ન કરતો હોવો જોઈએ અને જો કરી નાખે તો શું કરે નિર્જલીકરણ પ્રક્રિયા કરે છે આ ચેરિંગ પ્રક્રિયા છે મોસ્ટ આઈએમપી છે ચેરિંગ પ્રક્રિયા દરમિયાન ખાંડ કાળી પડે છે કારણ કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે ચાલો ધાતુ સાથે અને અધાતુ સાથે તો ધાતુ તરીકે કોણ છે કોપર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો કોપર SO4 સાથે એટલે CuSO4 એ જ પ્રમાણે સલ્ફરનું ઓક્સિડેશન સલ્ફર ડાયોક્સાઇડ અને અહીંયા હાઇડ્રોજનનું ઓક્સિડેશન પાણી એટલે અહીંયા 0 કોપર 0 માંથી +2 એટલે ઓક્સિડેશન થઈ અને જ્યારે સલ્ફર +6 માંથી +4 એનું રિડક્શન થઈ તમે જુઓ છે એટલે ધાતુની સલ્ફ્યુરિક એસિડ ધાતુના ક્ષાર સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી પ્રાપ્ત થાય આ ત્રણે ત્રણ અધાતુ છે અધાતુની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે સલ્ફરની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી પ્રાપ્ત થાય એ જ પ્રમાણે કાર્બનની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન વત્તા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન એટલે છૂટું પડે ઓક્સિજન એટલે H2O અને SO2 આનું એમ પણ કહી શકું કાર્બોનિક એસિડ H2CO3 કાર્બોનિક એસિડ એ પ્રમાણે પણ આપણે કહી શકું ફોસ્ફરસની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ફોસ્ફોરિક એસિડ H3PO4 H2O SO2 આપણને તો આ ધાતુ અને અધાતુ સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની રાસાયણિક પ્રક્રિયા તમને યાદ છે કે નાઇટ્રિક એસિડ એ માત્ર ને માત્ર અધાતુ સાથે જ સાંદ્ર હોય તો જ રાસાયણિક પ્રક્રિયા આવે બરોબર યાદ કરો સાંદ્ર નાઇટ્રિક એસિડ મંદ નાઇટ્રિક એસિડ 10-30% આપણે વાત કરી ગયા તો HNO3 માં રિંગ કસોટી વખતે ધાતુ ને અધાતુ આ તો સલ્ફ્યુરિક એસિડ ના રાસાયણિક ગુણ જ્યાં કોણ હતા નાઇટ્રિક એસિડ ના રાસાયણિક ગુણ તો આ સમૂહ નંબર 16 ની આખી સ્થિતિ હવે આવે છે સમૂહ નંબર 17 આમાંથી દર વર્ષે બોર્ડમાં એક પ્રશ્ન પૂછાય છે બે અથવા ત્રણ વાર તો સમૂહ નંબર 17 ના તત્વો સક્રિય અધાતુ તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના Na2NP5 કુલ કલી બાદ મે આઈ એટીકેટી બરોબર છે ક્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડિન
એસ્ટેસ્ટીન અને ટેનેસિન અને હું શોધાયેલું તત્વ છે ટેનેસિન ટીએસિન સંજ્ઞા છે પહેલું ફ્લોરિન માઇનસ વન એની સંયોજકતા ઓક્સિડેશન અવસ્થા માઇનસ વન રિડક્શન પામવાનો ગુણધર્મ હોય એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા કે બીજું સૌથી વધુ ક્રિયાશીલ હેલોજનમાં હેલોજનમાં સૌથી વધુ ક્રિયાશીલ છે કદ નાનું છે અને આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ હોય તો એ ફ્લોરિન છે બીજા નંબરે ઓક્સિજન છે બરોબર છે ત્યાર પછી છે ફ્લોરિન તો ફ્લોરિન કેવા કેવા સંયોજનો પણ આવે Na3AlF6 કેલ્શિયમ ક્લોરાઇડ બરોબર યાદ તો ક્લોરાઇડ ફેલ્સ્પાર છે આના સૂત્રો છે ફ્લોરિન છે ક્લોરિન NaCl બનાવે KCl બનાવે આ ઉપરાંત આ બધા તત્વોની ઓક્સિડેશન અવસ્થા કેવી છે તો કે પ્લસ વન પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત ઉપરાંત માઇનસ વન પણ હશે તો તમને સર થાય સર પ્રશ્ન થાય કે આ તો બધા માઇનસ વન છે તો એ છતાં પણ પ્લસ વન પ્લસ થ્રી પ્લસ પાંચ ને પ્લસ સાત ધરાવતા ઓક્સિડેશન અવસ્થા છે હા ક્લોરિન ના ઓક્સો એસિડ બનાવે ત્યારે HOCl માં પ્લસ વન હોય HOCl O માં પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા ક્લોરિન ની આમાં HOCl O2 માં પ્લસ પાંચ અને આમાં પ્લસ સાત સુધી HOCl માં પ્લસ વન HOCl O માં પ્લસ થ્રી HOCl O2 માં પ્લસ પાંચ અને HOCl O3 માં પ્લસ સેવન સુધીની ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળે એટલે પ્લસ વન પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત આ બધાને ઓક્સિડેશન હોય અને માઇનસ વન પણ જોવા મળે છે ચાલો બ્રોમિન NaBr HBr MgBr નું સંયોજન બનાવે આયોડિન સોડિયમ આયોડિક એસિડ બનાવે એસ્ટેસિન અને છેલ્લે ટેનેસિન TH ની સંજ્ઞા છે સમૂહ નંબર 17 માં ઉપરથી નીચે તરફ જાઓ તો પહેલું પરમાણુ ક્રમાંક વધે પરમાણુ ક્રમાંક વધે એટલે પરમાણુનું કદ વધે પરમાણુનું કદ વધે એટલે ત્રિજ્યા વધે હવે કદ વધે તો આયનીકરણ એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે આયનીકરણ એન્થાલ્પી ઘટે એટલે વિદ્યુત ઋણતા પણ એની ઘટતી હોય ઉપરાંત વિદ્યુત ઋણતાનો ક્રમ સૌથી વધારે ક્લોરિન બીજો ઓક્સિજન ત્રીજો ક્લોરિન અને બ્રોમિન તમને ખ્યાલ છે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ કોણ છે ક્લોરિન બીજા નંબરે ઓક્સિજન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે એની મેં વાત કરી છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નો ક્રમ કેવી રીતે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ફ્લોરિન ની વધારે નથી ક્લોરિન ની વધારે શા માટે તો કે જો ફ્લોરિન માં 2p કક્ષક ક્લોરિન 3p તો ફ્લોરિન નું કદ કેવું નાનું કેવું તો નાનું કદ નાનું તો એમાં રહેલા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય અપાકર્ષણ ફ્લોરિન નું કદ નાનું 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય અપાકર્ષણ જ્યારે ફ્લોરિન કરતા ક્લોરિન નું કદ મોટું 3p તો 3p માં રહેલા ઇલેક્ટ્રોન આના કરતા કદમાં મોટા છે એટલે ઇલેક્ટ્રોન થોડા છૂટા હોય એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે આના કરતા અપાકર્ષણ કેવું હોય ઓછું આમાં અપાકર્ષણ વધારે આમાં ઇલેક્ટ્રોન હવે તમે વિચાર કરો કોઈ નવા ઇલેક્ટ્રોન ને દાખલ કરવો હોય તો 2p માં રહેલા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે જ્યારે 3p માં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે સોરી વચ્ચે આના જેટલું અપાકર્ષણ હોય નહીં એટલે નવો જે ઇલેક્ટ્રોન દાખલ થાય ક્યાં થવાનો યસ 2p ના બદલે ક્યાં જવાનું 3p માં એટલે તો ફ્લોરિન અને ક્લોરિન બંનેમાંથી ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કોની વધારે ક્લોરિન અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ એ ક્લોરિનની વધારે છે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ સૌથી વધારે ક્લોરિન કોના કરતા ક્લોરિન કરતા શું કામ એ મેં તમને વાત કરી તો ક્લોરિન ગ્રેટર ધેન ક્લોરિન ગ્રેટર ધેન બ્રોમિન ગ્રેટર ધેન હેલ્યુમ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ શું થાય ઘટતો પણ આ યાદ રાખો હવે ઓક્સિડેશન અવસ્થા શું કામ માઇનસ વન ને પ્લસ વન એની મેં વાત કરી છે એને ટુ એનપી ફાઈવ છે તો તમને કે એસ કક્ષકમાં બે એનપી ફાઈવ બે બે ચાર ને પાંચ તો આ એક મેળવે અથવા એક ગુમાવે એટલે માઇનસ વન પ્લસ વન છે ચાલો હવે સમજી લો કે પ્લસ ત્રણ કઈ રીતે માનો કે અહીંયા આ એક ઇલેક્ટ્રોન આપી દે ડી કક્ષક એસ પી ને ડી દેખાય એક બે ને ત્રણ ગુમાવશે એટલે પ્લસ ત્રણ હવે એ જ પ્રમાણે અહીંયા જો આ એસ કક્ષક કમ્પ્લીટ છે ક્યાંથી ક્યાં માઇનસ વન
प्लस वन प्लस त्रन प्लस पांच प्लस सात सुधी ऑक्सीडेशन अवस्था अपने जो तो विद्यार्थी मित्रों आ तो सल्फर ना ऑक्सोएसिड संपर्क विधि सल्फ्यूरिक एसिड ना रासायनिक गुणधर्म समूह 17 એને કેટલીક વાર આયનીકરણ એન્થાલ્પી વિદ્યુત વંતા પરમાણીય ત્રિજ્યા બરોબર છે અને એમની ઓક્સિડેશન અવસ્થા શું હોય તો વિદ્યાર્થી મિત્રો જોજો ટેક્સ્ટબુકમાં છે એને બરાબર વાંચજો એની સાથે કમ્પેરિઝન કરતા ઓકે આવજો